उत्तर गुजरात ताजा अने खूब चिंताजनक समाचार। मुख्यमंत्री भूपेंद्र भाई अने गुजरात में पटेले आप्यु राजीनामु। पीएम नरेंद्र मोदी अने लेवायो सौथी मोटो निर्णय। गुजरात पर नजर अने काळो केर जेवा समाचार जाणता पहेला तमे जो चेनल मां नवा हो तो खास मित्रों आपणी चेनल ने फटाफट सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा उपयोगी समाचार आखो दिवस ना समयसर अमे तमने आपता रहेशुं। वीडियो पसंद आवे तो लाइक करी देजो अने वधु ने वधु आपना मित्रों ने मोकली आपजो। देशना वडाप्रधान कृषि संबोधन 3 जानुआरी पीएम केरल ना त्रिशूर जशे। अहीं तेओ 2 लाख महिलाओना सभा ने संबोधित करशे। केरल बीजेपी ना अध्यक्ष सुरेंद्र ने कह्युं आ सभा ने श्रीति शक्ति समागम नाम आपवामां आव्युं छे। संसदना बंने गृहोमां महिला अनामत बिल ने सफलतापूर्वक पसार करवा बदल पीएम ने अभिनंदन आपवा माटे केरल बीजेपीए आ सभानुं आयोजन कर्युं छे। आ इवेंट मात्र राज्य स्तरे ज नहीं परंतु राष्ट्रीय स्तरे आ प्रकारनी प्रथम घटना हशे। ત્યારબાદ આરોગ્ય પ્રધાનની બેઠક અને ગુજરાત પર નજર। ભારતમાં કોરોનાનો નવો વેરિયન્ટ GN1ની એન્ટ્રી થયા બાદ તમામ રાજ્યો સતર્ક થઈ ગયા છે। ગુજરાતમાં પણ આ વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે। ગાંધીનગરમાં 2 કોરોનાના કેસ મળી આવ્યા હતા, જેના પગલે આજે રાજ્યના આરોગ્ય મંત્રી સાથે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની બેઠક મળવાની છે, જેમાં દેશના તમામ રાજ્યના કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે। આ તમામ રાજ્યો પૈકી ગુજરાત પર વધુ ભાર મૂકવામાં આવશે। આગળના દુઃખદ સમાચાર અને લોકોના થયા મોત। તમિલનાડુમાં છેલ્લા 3 દિવસથી વરસાદ ઊભું રહેવાનું નામ નથી લઈ રહ્યો, જેના પગલે ચારે તરફ પૂરની સ્થિતિ સર્જાય છે। સ્થિતિ એવી છે કે ભારે વરસાદને કારણે 10 લોકોના મોત થયા છે। મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે। તેમજ રાજ્યની ઘણી નદીઓ અને તળાવોના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। રાહત અને બચાવ માટે NDRF અને SDRFના 250થી વધારે જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। દેશના પીએમ નરેન્દ્ર મોદી મંત્રીઓ સાથે કરશે મુલાકાત। પીએમ મોદીની સાંસદ ભવનમાં વરિષ્ઠ મંત્રીઓ સાથે મુલાકાત કરી છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવનમાં સંસદની રણનીતિ પર સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે। આ બેઠક બાદ પીએમ નરેન્દ્ર મોદી અને બંગાળના સીએમ મમતા બેનર્જી વચ્ચે પણ બેઠક યોજાશે, જેમાં બંગાળના મુખ્ય મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે। આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે સીએમ પટેલની અધ્યક્ષતામાં મળી રિવ્યૂ બેઠક। January 2024માં ગુજરાત વાઇબ્રન્ટ સમિટ યોજાશે, જેની તૈયારીના ભાગરૂપે ગાંધીનગરમાં સીએમ પટેલની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક મળી હતી, જેમાં હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા। આ સમિટ 10-12 જાન્યુઆરી દરમિયાન યોજાવાની છે। આપને જણાવી દઈએ મિત્રો કે વાઇબ્રન્ટ સમિટ માટે અત્યાર સુધીમાં ₹25,000 કરોડથી વધુના MOU થયા છે, જેમાં કેટલીક વિદેશી કંપનીઓ પણ ગુજરાતમાં આવનાર છે। ત્યારબાદ ગુજરાતમાંથી વધુ એક પટેલે આપ્યું રાજીનામું। ભાજપે રાજ્યમાં ઓપરેશન લોટ્સની શરૂઆત કરતાની સાથે જ વિપક્ષના 2 ધારાસભ્યોના રાજીનામા પડી ગયા હતા। ગઈકાલે કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું, તેમજ થોડા દિવસ પહેલા વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ રાજીનામું આપ્યું હતું, જેને પગલે હવે સૌરાષ્ટ્રના એક દિગ્ગજ નેતાનું નામ પણ આવી રહ્યું છે, તેમજ ઉત્તર ગુજરાતના પણ કોંગ્રેસના એક નેતા રાજીનામું આપે તેવી શક્યતા છે।